હલો નમસ્કાર મિત્રો આ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અહીં આપણે સહાયક અનુદાન નિયમ સંગ્રહ ઓગણીસો ચોસઠની કલમો અને તેની જોગવાઈઓની ચર્ચા કરીશું આવો વિદ્યો તમને લગભગ ક્યાંય નહીં મળે સહાયક અનુદાન નિયમ સંગ્રહમાં કયા નિયમમાં કઈ જોગવાઈ છે અથવા કયો નિયમ કઈ જોગવાઈને દર્શાવે છે સમજ આપે છે એની ચર્ચા કરીશું તો ચાલો આપણે મોડું ના કરતાં શરૂઆત કરીએ પ્રશ્ન એક માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કયા નિયમ અનુસાર કરવામાં આવે છે જવાબ છે નિયમ એક પોઈન્ટ એક બીજો પ્રશ્ન શાળા શરૂ કરવા માટે કયા નિયમ અનુસાર અને કોને અરજી કરવાની હોય છે તો નિયમ એક પોઈન્ટ બે અનુસાર શિક્ષણ નિયામકને અરજી કરવાની હોય છે પ્રશ્ન ત્રણ માધ્યમિક શાળા શરૂ કરવાની શરતો કયા નિયમ અનુસાર આપવામાં આવેલી છે એના માટે નિયમ છે એક પોઈન્ટ ત્રણ નિયમ ત્રણ પોઈન્ટ એકથી નિયમ ત્રણ પોઈન્ટ આઠમાં કઈ શરતો આપવામાં આવેલી છે એનો જવાબ છે માધ્યમિક શાળાની શરતો પ્રશ્ન નંબર પાંચ માન્યતા આપવાની સત્તા કયા નિયમમાં આપવામાં આવેલી છે શાળાઓને માન્યતા આપવાની સત્તા અનુદાન નિયમ સંગ્રહના નિયમ ચાર પોઈન્ટ એકમાં આપવામાં આવેલી છે પ્રશ્ન છ નિયમ પાંચ પોઈન્ટ એકથી નિયમ પાંચ પોઈન્ટ ચારમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જવાબ છે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ઉપલા ધોરણો ક્લાસ વર્ગો શરૂ કરવા માટે નિયમ પાંચ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ ચાર આપવામાં આવેલ છે સાતમો પ્રશ્ન છે અનુદાન નિયમ સંગ્રહના નિયમ છ માં કઈ જોગવાઈ કરવામાં આવેલી છે એમાં કામચલાઉ અથવા તો કાયમી માન્યતાઓ આપવા માટેની જોગવાઈ નિયમ છ માં કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર આઠ માન્યતા નકારવી કે માન્યતા ના આપવી અથવા તો ન આપવા જેવી જોગવાઈઓ કયા નિયમમાં આપવામાં આવેલી છે શાળાઓ માન્યતા માગે મંડળ તો માન્યતા આપવી કે ન આપવી તેના કારણો દર્શાવવા વગેરેની જોગવાઈઓ સમજણ નિયમ સાત પોઈન્ટ એકથી સાત પોઈન્ટ ત્રણમાં આપવામાં આવેલી છે શાળાની માન્યતા પાછી ખેંચી લેવાની જોગવાઈઓ કયા નિયમમાં છે શાળાની માન્યતા પાછી ખેંચી લેવાની જોગવાઈઓ નિયમ આઠ પોઈન્ટ એકથી નિયમ આઠ પોઈન્ટ બેમાં આપવામાં આવેલી છે સ્કૂલ મંડળ શાળાના નામમાં ફેરફાર કયા નિયમ અનુસાર કરી શકે તો જે મંડળ છે સંચાલક મંડળ એ શાળાના નામમાં ફેરફાર કરવા માંગે તો એના માટે નિયમ નવ પોઈન્ટ એકથી નિયમ નવ પોઈન્ટ ચારમાં આપેલી જોગવાઈઓનું પાલન કરવું પડે છે તેના અનુસાર નામમાં ફેરફાર કરી શકે એમાં દર્શાવેલા નિયમના આધારે કાર્યવાહી કરવાની હોય છે પ્રશ્ન નંબર અગિયાર શૈક્ષણિક અને વહીવટી પત્ર વ્યવહાર માટેની જોગવાઈ કયા નિયમ અનુસાર બતાવવામાં આવી છે નિયમ દસ પોઈન્ટ એકથી નિયમ દસ પોઈન્ટ ત્રણમાં વ્યવહાર માટેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે નિયમ અગિયારમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની અરજીની જોગવાઈઓ નિયમ અગિયારમાં કરવામાં આવેલી છે પ્રશ્ન બા તેર પ્રવેશ માટે શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા બાબત જોગવાઈ કયા નિયમ અનુસાર છે શાળા છોડીયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા માટેનો જે નિયમ છે એ નિયમ બાર પોઈન્ટ એકથી નિયમ બાર પોઈન્ટ ત્રણમાં આપવામાં આવેલી છે અમાન્ય શાળામાંથી આવતા વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટેની જોગવાઈ કયા નિયમમાં છે અમાન્ય શાળામાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઈ નિયમ નંબર તેર પોઈન્ટ એકથી નિયમ તેર પોઈન્ટ ચારમાં આપવામાં આવેલી છે પ્રશ્ન પંદર અન્ય રાજ્ય કે અન્ય દેશમાંથી આવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપવાની જોગવાઈ કયા નિયમમાં છે નિયમ ચૌદ પોઈન્ટ એકથી નિયમ ચૌદ પોઈન્ટ બેમાં આવી જોગવાઈઓ આપવામાં આવેલી છે શોલ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાબતની જોગવાઈ કયા નિયમમાં છે તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે ખુલાસો જોગવાઈ સમજણ એ નિયમ પંદર પોઈન્ટ એકમાં આપવામાં આવેલી છે નિયમ પંદર પોઈન્ટ એકમાં વિદ્યાર્થીઓની સંખ્યા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર સત્તર નિયમ સોળ પ્રમાણે કઈ જોગવાઈ કરવામાં આવેલી છે તો નિયમ સોળ એ વાલીઓને શાળાના નિયમો પૂરા પાડવાની જોગવાઈ વાલીઓને નિયમોની સમજ આપવાની જોગવાઈ એ અનુદાન નિયમ સંગ્રહ સોળ નિયમ નંબર સોળમાં આપવામાં આવેલ છે પ્રશ્ન અઢાર પ્રવેશ માટે ખરીદી માટે દબાણ ના કરવું એવું કયા નિયમમાં છે તો નિયમ નંબર સત્તરમાં આવી જોગવાઈ કરવામાં આવી છે પ્રવેશ માટે ફંડ કે ડોનેશન ના લઈ શકાય એવું કયા નિયમમાં છે વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે સારા સંસ્થા કોઈપણ જાતનું ડોનેશન કે ફંડ કે દાન ન માગી શકે એવું નિયમ અઢાર પોઈન્ટ એકથી અઢાર પોઈન્ટ બેમાં જણાવવામાં આવ્યું છે સવાલ નંબર વીસ સારા છોડિયા અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવા અંગેની ફરિયાદની જોગવાઈ કયા નિયમમાં છે તો સારા ચોડિયા અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવા અંગેની ફરિયાદ હોય તો એ ફરિયાદ નિયમ ઓગણીસમાં દર્શાવેલ જોગવાઈ પ્રમાણે કરવામાં આવે છે તો એ છે નિયમ ઓગણીસ મિત્રો અહીં અનુદાન નિયમ સંગ્રહ ઓગણીસો ચોસઠના વિવિધ નિયમોમાંથી આપણે ક્રમિક નિયમોની ચર્ચા અહીં કરી અહીંથી બીજા નવા નિયમો અનેથી આગળના નિયમોની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર